imagine? આ ભાઈને અમે છે ને કાલે અહીંયા આપણે આપણી હોસ્પિટલ છે ને સદભાવના, ત્યાંથી થોડાક આગળ નવી જે આપણે બન્યું છે ત્યાં હિંદોળા પરથી મળ્યા છે અને ખૂબ ગંભીર ઇજા હતી એમને. જોકે અત્યારે તો ઓરિજિનલ ફેસ આવી ગયો છે, બાકી કાલે તો બહુ હતા, ગંભીર હાલતમાં હતા. અને કાલે અમે હોસ્પિટલ પણ ગયા હતા, તમે પણ કદાચ કારણોસર બહાર હતા. હું બહાર પ્રવાસમાં હતો. હા, એને અત્યારે છે ને આ લેફ્ટ સાઈડમાં આ બધી વસ્તુ એને વધારે ઇજાગ્રસ્ત છે. એટલે કોઈ અકસ્માતની ઈજા થઈ હોય એવું દેખાય છે. અને ભાષાનો પ્રશ્ન લાગે છે, બીજા સ્ટેટના હોય એવું દેખાય છે. બિલકુલ. એટલે આપણે પૂછીએ પણ એનો જવાબ આપણને જલ્દી મળતો નથી. થોડું ઈજાના કારણે પણ હતપ્રભ થઈ ગયેલા હોય. બિલકુલ. તો એ મગજની અને જરા ઉપરની શક્તિ આવતા થોડી વાર લાગે, પણ બે ચાર દિવસ સારવાર મળશે એટલે બધું સારું થઈ જશે. ના ના, બિલકુલ. એક દો દિન થોડા ન્યુટ્રિશન, થોડી વિટામિન કી ટેબ્લેટ, થોડા રેસ્ટ, તો આપ હી આપ અચ્છા હોને લગેગા. ના ના, બિલકુલ. દૂસરા કુછ કરને કી જરૂરત એસે દિખતી નહીં હૈ અભી આજ. બિલકુલ. એક બે દિવસ આપણે હજી રાહ જોઈએ. ના ના, પછી મને પાછા કહેજો. ના ના, બિલકુલ. મગજનું સીટી સ્કાન કરવું કે નહીં એ વિચારશું, પણ અત્યારે કંઈ એવું નથી. અત્યારે થોડો ટાઈમ આરામ કરવા દે. નોર્મલ. હા, બસ બસ, નોર્મલ જ છે. ના ના, બિલકુલ. એટલે એની મેળે ખાલી વિટામિનની ગોળીઓથી અને જે બીજી દવાઓ આપી છે એનાથી સારું થઈ જાય એવું લાગે છે. ના ના, બિલકુલ. દોસ્તો, અત્યારે અમે લોકો છીએ સોશિયલ મીડિયા આશ્રમ જે મહુવા રોડ ઉપર બની રહ્યું છે. મારી સાથે છે મહુવા વિસ્તારના ખૂબ જ સરસ મજાની આરોગ્ય પ્રત્યે ઘણા વર્ષોથી જે સેવા આપી રહ્યા છે એવા કનુભાઈ કલસરિયા અને એમની પૂરી ટીમ, જે સ્પેશિયલ આજે, જો કે અમે કાલ હોસ્પિટલ ગયા હતા, તમે વિડીયો ના જોયો હોય તો ફરીથી જોઈ લેજો, હતા અને અહીંથી નીકળવાના હતા તો સાહેબનો ફોન આવ્યો સવારમાં 6:30-7 વાગે અને સાહેબે કીધું કે હું અહીંથી નીકળું છું તો જે તમે ભાઈને લાવ્યા છો તો એમની હું જરાક તપાસ કરતો જાઉં છું. આ વાત એટલા માટે કરું છું કે સાહેબની અંદરનો જે અંદર રહેલો જે લોકો પ્રત્યેની જે ભાવના છે, લોકો પ્રત્યેનો જે પ્રેમ છે, એક નિદાનથી જો કોઈ વ્યક્તિનું જીવન બચી શકતું હોય તો એ સૌથી મોટી વાત છે. એક વ્યક્તિ રીતે તો હું એટલું જ કહીશ કે એક આજના આ સૌરાષ્ટ્ર પંથકની અંદર એક ભગવાનનું એક બીજું સ્વરૂપ, બાકી સાહેબ ઊભા છે ના બોલી શકું કાંઈ, પણ ખૂબ સારા વ્યક્તિત્વ છે અને વ્યક્તિને સાથે રાખીને ઘણી બધી રીતે લોકોની સેવા કરવા માગે છે, આગળ જવા માગે છે અને એમના કાર્યને આપણે બિરદાવવા જોઈએ, તો આપણે બધા લોકોની એક ફરજ છે. તો થેન્ક યુ સો મચ સાહેબ, એટલો ટાઈમ કાઢીને તમે અહીંયા આવ્યા. તમે કોઈ કહેવા માંગતા હોય કશું? ઘણી બધી તકલીફો છે, ખાસ કરીને ગરીબોને, મધ્યમ વર્ગને, એનો અનુભવ મેં ખૂબ કર્યો છે અને એના કારણે અત્યારે હું પોતે સદભાવનાના નામથી જ ખૂબ કામ કર્યું છે અહીંયા આ વિસ્તારમાં. બિલકુલ. અને એટલે એક વ્યક્તિ તરીકે મને જે લોકોની ચાહ ન મળે છે એનાથી હું વિશેષ ખુશ છું. બિલકુલ. એ મારી રાજીની વાત છે. પણ લોકો આજકાલ જે અહીંયા વાતો કરે છે મહુવામાં, એ કે અમે તમને વ્યક્તિ તરીકે પેલું કરીએ છીએ અને અમે પાર્ટીને, નો ડાઉટ, પણ પાર્ટીને અમે બીજા નંબરમાં ગણીએ છીએ. વ્યક્તિ તરીકે અમને તમારા, અમે તમે અમારા હૃદયમાં છો એટલે એ મારા માટે ખુશીની વાત છે અને એ જ તે કામ કરવાનો એક જબરદસ્ત ઉત્સાહ આપે છે. એ તો મેં તમને આગળ વાત કરી કે 7 વાગે પોતે નીકળતા હતા અને એનો ફોન આવ્યો. એક વ્યક્તિ તરીકે એની જે લોકોની પીડા જે સમજાય છે ને એ જ બહુ મોટી વાત છે. બટ કાંઈ નહીં, સમય બધું નક્કી કરશે. થેન્ક યુ સો મચ સાહેબ, એટલો ટાઈમ કાઢીને તમે આવ્યા. આવતા રહેજો. થેન્ક યુ સો મચ. બિલકુલ સર. ચાલો દોસ્તો, શોર્ટ વિડીયોને શેર કરજો, તમે પણ તમારી આસપાસ લોકોની મદદ કરવા આગળ આવો, એકબીજા લોકોને સહકારરૂપ થઈએ અને સોશિયલ મીડિયા આશ્રમની જ્યારે પણ મુલાકાત લો તો એકવાર ફોન કરજો. જય હિન્દ, જય ભારત.